ગાંધીનગર ખાતે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રીએ શ્રમયોગીઓના પ્રશ્નોના નિરાકરણ માટે એક અભૂતપૂર્વ પહેલ હેઠળ શ્રમ સેતુ પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગુજરાતના અવિરત વિકાસમાં રાજ્યના શ્રમિકોનું યોગદાન બહુમૂલ્ય રહ્યું છે એટલે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ્રમયોગીઓની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરતી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી હતી વડાપ્રધાને શરૂ કરેલી આ પહેલને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર આગળ ધપાવીને શ્રમિકોના કલ્યાણ માટે આયોજનબદ્ધ રીતે કામ કરી રહી છે આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ વિવિધ કલ્યાણકારી યોજનાના બે જેટલા લાભાર્થીઓને રૂપિયા ત્રણ પોઈન્ટ ત્યાંસી કરોડની સહાય વિતરણ કરવામાં આવી હતી મહાનુભાવોના હસ્તે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં હાથ ધરવામાં આવેલી કામગીરી દર્શાવતા શ્રમયાત્રા પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું